कचेरी खाते शहर कांग्रेस द्वारा उग्र रजूआत करवामां आवी छे। शहर कांग्रेसे आक्षेप कर्यो छे के ट्रेन माटेनी यादी कलेक्टर कचेरीने छेल्ला केटलाय दिवसोथी आपवामां आवी होवा छतां पण तेमने हजु सुधी परवानगी आपवामां नथी आवी। मंजूरी न अपाई होवाथी कांग्रेस द्वारा कलेक्टर कचेरीए धरना करवानी पण चीमकी उच्चारवामां आवी छे। कांग्रेसना आगेवानो ट्रेनना भाड़ा माटे कलेक्टरने आपवा चेक पण साथे लईने आव्या। शहर कांग्रेसना पूर्व प्रमुख महेश राजपूत हाल कचेरीमां धरना उपर बेसी गया छे। तो आज विषे वधु जानकारी आपवा जोड़ाया छे संवाददाता मोहित भट्ट। मोहित, जे रीते कांग्रेसे आक्षेप कर्यो छे के तेमणे पैसा भर्या होवा छतां पण ट्रेननी परवानगी नथी आपवामां आवी रही, तो बीजी तरफ श्रमिको ट्रेन न मळवाना कारणे होबाळो मचावी रह्या छे, आवी परिस्थितिमां हवे वहीवटी तंत्र आगळ केवा प्रकारनी कार्यवाही करी रह्युं छे? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે હાલ સંપર્ક તૂટી ગયો છે। આપને ફરી એક વખત જણાવી દઈએ કે શહેર કોંગ્રેસે કલેક્ટર ઓફિસે યાદી આપી હોવા છતાં પણ ટ્રેનની પરવાનગી આપવામાં નથી આવી, જેના કારણે રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ મહેશ રાજપૂત હાલ કલેક્ટર કચેરીએ ધરણા પર બેસી ગયા છે। જે પરપ્રાંતીય મજૂરો છે તે પરપ્રાંતીય મજૂરો માટે એક ટ્રેનની માંગ કરવામાં આવી છે। તમામ લોકો છે તે કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા એક રેલવે માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી, માંગ કરવામાં આવી હતી, જો કે આ માંગ પૂરી કરવામાં આવી। આપણી સાથે વસ્ત્રમભાઈ સાગઢિયા છે, વિરોધ પક્ષના નેતા। વસ્ત્રમભાઈ, શું કહેશો, શું આપની માંગ હતી અને અત્યારે કલેક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? આ પહેલા અમે રાજકોટ શહેર કોંગ્રેસ તરફથી 4 વાર કલેક્ટરને મળવા આવ્યા છીએ, જુદા જુદા સમયે જે રીતે કે પ્રમાણે એક જ જવાબ મળી રહ્યો છે કે અમારું લિસ્ટ ચેકિંગમાં જે થઈ આપીશું, અમે એને છેલ્લે ગઈ 14 તારીખે એવું જાહેર કર્યું છે કે કોઈ પણ રાજ્યની ટ્રેન હોય, અમારે તો મજદૂરોને અહીંથી એમના વતનમાં મોકલવા સિવાયનો કોઈ ઉદ્દેશ છે નહીં, અમે ટ્રેનના પૈસા ભરવા તૈયાર છીએ। આજે ચેકબુક પણ લઈને આવ્યા છીએ, પરંતુ એ લોકો હજી સુધી બસ લેવા માટે તૈયાર નથી। સ્પષ્ટપણે કલેક્ટર વિભાગ છે તે ટ્રેનના આજે રૂપિયા આપવા છતાં પણ ટ્રેન માટે આવીને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ, કલેક્ટર વિભાગ શા માટે આવું કરી રહ્યા છે? એક બાજુ પરપ્રાંતિયોને ટ્રેન રીશેડ્યુલ થાય છે એવું કલેક્ટર કહે છે, ડીઆરએમ કહે છે આવું નથી થતું, શું કહેશો? ટ્રેનને લઈને રાજકારણની વાત જેમ કરવામાં આવે, જેમ કોરોનાના ટેસ્ટમાં રાજકારણ છે એમ ટ્રેનમાં પણ રાજકારણ છે। પોલીસ એમ કહે કે ટ્રેન રદ થઈ છે, ડીઆરએમ કેમ કહે છે નાના ટ્રેનનો ટાઈમે ફેરવવામાં નથી આવ્યો। સદંતર અભાવ છે આ ત્રણેય તંત્ર વચ્ચે, પોલીસ કોર્પોરેશન અને કલેક્ટર વચ્ચે, અને નિર્દોષ લોકો હેરાન થાય છે જેના કારણે એનો બાંધ તૂટ્યો ને એક નિર્દોષ પત્રકારે કાલ માર ખાધો, એનું પણ પાપ કોઈકનું હોય તો એ પાપ આ કલેક્ટર ઓફિસનું અને પોલીસનું છે। અત્યારે આપ શું રજૂઆત કરવા માટે આવી હતા? અત્યારે અમે ચેક લઈને આવ્યા છીએ, એમને અમે 14 તારીખે કહી ગયા હતા કે તમે અમને સોમવાર સુધીમાં અમને પરમિશન આપો એટલે અમે પૈસા ભરી દઈએ। આજે અમે ચેક લઈને આવ્યા છીએ કે તમે કયો એ ટ્રેનના અમારે પૈસા ભરવા છે, પછી એ ઓડિશા મોકલવી હોય, યુપી મોકલવી હોય, બિહાર મોકલવી હોય કે એમપી મોકલવી હોય, અમારે મજૂરોના પૈસા ભરવા છે। સુકામ તંત્ર પૈસા નથી લેતું, કોના ઇશારે નથી લેતું, એ વાત અમારે જાણવી છે, એટલે અમને એમને એમ કીધું છે કે વીસી ચાલુ છે, વીસી પૂરી થાય પછી અમને જવાબ દેશે, એને અમારા પૈસા ન લેવા હોય તો સ્પષ્ટ ના પાડે તો અમને વાંધો નથી। પણ તમે મહેશભાઈ શું માનો છો, રૂપિયા દેવા માટે આપ તૈયાર છો પણ શા માટે આપને રૂપિયા લેવામાં નથી આવતા? એ જ અમે જાણવા માટે બેઠા છીએ કે અમને ટ્રેનની મંજૂરી સુકામેળે દેવામાં નથી આવતી, કોંગ્રેસ પાર્ટીની સંસ્થાના પૈસા સુકામેળે લેવામાં નથી આવતા, એના માટે જ અમારે અત્યારે ધરણા ઉપર બેસવું પડ્યું આરડીસી સામે, અને આરડીસીએ બાના ફાટા ફરીથી દેતા હતા કે 2 દિવસ પછી કે 3 દિવસ પછી હું આપને જવાબ દઈશ, હવે અમે 2-3 દિવસની રાહ જોવા તૈયાર નથી, એટલે હું ધરણા ઉપર બેઠેલો હતો અને અમને અત્યારે એવું વચન દીધું છે કે હું કલેક્ટર સાથે વાત કરી તમને સ્પષ્ટ જવાબ અત્યારે આપીશ। હવે આગામી કાર્યક્રમ શું રહેશે, અમને શું જવાબ આપે છે એની ઉપર અમે નક્કી કરીશું। ટ્રેનની મંજૂરી નહીં આપે તો? ટ્રેનની મંજૂરી ના આપે તો એને અમને સ્પષ્ટ કારણ કેવું પડે કે ક્યાં કારણ છે એ અમારા કોંગ્રેસ પાર્ટીના પૈસા સ્વીકારવા તૈયાર નથી। સ્પષ્ટપણે જે રીતે જે કોંગ્રેસના અગ્રણીઓ છે તે કહી રહ્યા છે કે કયા મુદ્દાને આધારે તેઓ તેમને જે વાત કરી છે તે ટ્રેનના રૂપિયા સ્વીકારવા માટે તૈયાર નથી, સમગ્ર મામલાને લઈને જરૂરથી હવે પરપ્રાંતિયોના મુદ્દે રાજકારણ શરૂ થયું છે, હવે આ મામલાને લઈને કલેક્ટર વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી
આભાર મોહિત. સમગ્ર જાણકારી બદલ. તો હાલ રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો ઉમટી પડ્યા છે અને શ્રમિકો માટેની ટ્રેનના નાણાં ભરવાની તૈયારી દર્શાવવા છતાં પણ તેમને પરવાનગી આપવામાં નથી આવી રહી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.